ડીજીપેન આઇકન પર ક્લિક કરશું. જો તમારી પાસે ડીજીપે ઇન્સ્ટોલ કરેલો નથી અથવા તો આરડી સર્વિસ ઇન્સ્ટોલ નથી અથવા તો ડેમેજ થઈ ગઈ છે અને તમારું ડીજીપે ઓપન નથી થતું, તો ડીજીપે કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તેના માટે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક આપેલી છે, તે ક્લિક કરી શકો. અહીંયા તમારે તમારું સીએસસી આઈડી એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કન્સેપ્ટ માટે જે આ એક ટીક માર્ક છે ત્યાં બોક્સમાં ટીક કરવાનું, એટલે ફિંગરપ્રિન્ટનું આઇકન આવશે. તો આઇકન પર ક્લિક કરશો એટલે તમારા ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં લાઇટ થશે. લાઇટ પર ક્લિક તમારી ફિંગર રાખવાની રહેશે 10માંથી કોઈ પણ એક, બે થંબ કે. તો અહીંયા 3 ઓપ્શન છે, ઓટીપી મોબાઈલમાં, સિક્યોર કોડ, અથવા તો અહીંયા ઓટીપી કોઈ સીએસસી એપ દ્વારા. તો હું ઓટીપી મોબાઈલમાં લઉં છું, તો મોબાઈલમાં હમણાં મને ઓટીપી આવશે. મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, એમાં 676502 વેરીફાઈડ ઓટીપી. વેરીફાઈ ઓટીપી કરીશ એટલે અહીંયા મારું ડીજીપે તમને જોવા મળે છે. એમાં અત્યારે ઉપર આઇકન્સ છે અલગ અલગ, વિડ્રોલ, કાર્ડ પિન, બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને પાસબુક. પાસબુકની સાઇડમાં તમે સ્ક્રોલ કરશો તો પે આઉટ આવશે. હવે આમાં આજે આપણે આ વિડીયોમાં બે વસ્તુ શીખવાની છે, એક તો બેલેન્સ ચેક કરવાનું અને બીજું વિડ્રોલ. તો બેલેન્સ ચેક કરવા માટે તમે અહીંયા વચ્ચે તમને એક મેનુ દેખાય છે આઇકન બેલેન્સ લખેલું, ત્યાં ક્લિક કરવાનું રહેશે. બેલેન્સ ચેક કરવામાં માત્ર ને માત્ર બે જ વિકલ્પો છે, બે જ ઓપ્શન જોશે તમને. એક તો કોઈપણ બેંક સિલેક્ટ કરવાની અને આધાર નંબર, ત્યારબાદની કોઈ જ વિગત આપવાની રહેતી નથી. એકાઉન્ટ નંબર નહીં, બ્રાન્ચ નહીં, IFSC કોડ નહીં, કોઈ જ વિગત નહીં. માત્ર તમારે કઈ બેંકનું એકાઉન્ટમાં જોવાનું છે, એટલે આધાર મેચિંગ, આધાર મેપ કરેલું જે કોઈ એકાઉન્ટ હશે આનું બેલેન્સ જોશે. તો હું અહીંયા ધારો કે SBIનું જોવા માગું છું, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા ક્લિક કર્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અહીંયા કસ્ટમર આધાર નંબર, તો અહીંયા મારો આધાર નંબર નાખું છું. તો આધાર નંબર મેં ટાઈપ કર્યો. હવે અહીંયા મને એક આઇકન આવે છે, જે બોક્સ છે તેમાં મારે ટિક કરવાનું રહેશે કન્સેન્ટ, કે હું એગ્રી છું આ ફિંગરપ્રિન્ટ આપવા માટે. અને ત્યારબાદ નીચે આ જે ફિંગરપ્રિન્ટનું આઇકન દેખાય છે ત્યાં ક્લિક કરવાનું, એટલે મને ફરીથી ફિંગરપ્રિન્ટના મશીનમાં લાઇટ થશે. તો જે કોઈનો ગ્રાહકનો તમે આધાર નંબર નાખ્યો હોય તેમનો ફિંગરપ્રિન્ટ લેવાનો રહેશે. એટલે મેં અહીંયા ચેક કર્યું તો મને બેલેન્સ આમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે સ્લીપની વિગત છે, આમાં તમે બેલેન્સ અલગ અલગ એજન્ટ આઈડી જોઈ શકો છો, એજન્ટનું નામ જોઈ શકો છો, લોકેશન જોઈ શકો છો, એમાં અલગ અલગ કસ્ટમરનું નામ અને છે. સૌથી નીચેનું કોલમ છે એ બેલેન્સ જોઈ શકો તમે, ત્યાં બેલેન્સ બતાવેલું છે. હવે આ તમે ગ્રાહકને કહી શકો, એનું બ્લૂટૂથવાળું પ્રિન્ટર છે, પ્રિન્ટરથી તમે કનેક્ટ પણ કરી શકો, પ્રિન્ટર ખરીદી કરી હોય તો, અથવા તો તેમને તમે બેલેન્સ મૌખિક કહી શકો. આ તમે બેલેન્સ જોયું, બેક ક્લિક કરું છું અને ફરીથી હું બેક ક્લિક કરીને ફર્સ્ટ મેઇન મેનુમાં આવી ગયો છું. ત્યાં આપણે ચેક કરીએ બેલેન્સ જોવાનું, ફરીથી હજી એક ટ્રાય કરીએ અને બેંક, અલગ બેંક ટ્રાય કરીએ. તમે મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં તમારો આધાર કાર્ડ મેપ કરી શકો, એટલે કે આધાર કાર્ડ લિંક તમે અલગ અલગ ઘણી બધી બેંકોમાં કરી શકો અને દરેક બેંકનું બેલેન્સ ચેક કરી શકો, દરેક બેંકમાંથી પૈસા ઉપાડી શકો, આ બધું જ તમે કરી શકો. તો હું અત્યારે હવે HDFC બેંકમાં ચેક કરું છું. તો મેં અહીંયા આ તમે જોઉં છો કે આ બેલેન્સ લખેલ છે, ત્યાં હું ક્લિક કરું છું અને સ્ટેટ આ જે સિલેક્ટ બેંકમાં હું અહીંયા સ્ક્રોલ કરીને પણ લઈ શકતા હોય આપણે, પરંતુ અહીંયા ક્લિક કરી અને તમે ટાઈપ પણ કરી શકો. HDFC લખ્યું તો મને HDFC દેખાય છે, તો હું ક્લિક કરી શકું. હવે HDFC બેંકમાં પણ મારો આધાર નંબર તો આ જ રહેશે, તો હું આધાર નંબર નાખું છું. ઓકે, હવે અહીંયા હું બોક્સ પર ટિક કરું છું ચેકમાર્ક અને ફરીથી ફિંગરપ્રિન્ટના આઇકન ઉપર ક્લિક કરીશ તો લાઇટ થશે ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં. તો મેં ક્લિક કર્યું છે એટલે મને બાયો કેપ્ચર ફેડ અનેબલ ટુ કેપ્ચર બાયોમેટ્રિક ડેટા, કેમ કે મેં ફિંગરપ્રિન્ટ બીજાનો અપાવ્યો હતો એટલા માટે. હવે હું ફરીથી ટ્રાય કરું છું એક અન્ય કસ્ટમરનો ફિંગરપ્રિન્ટ આપું છું બીજો, તો આમાં ફેલ બતાવે છે. જો ડિક્લાઇન ટ્રાન્ઝેક્શન હેઝ ફેલ્ડ, એનો મતલબ કે શું છે એરર? તો તમે મેસેજ વાંચી શકો સૌથી નીચેથી ત્રીજી લાઇનમાં, બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ, બેલેન્સ ઇન્ક્વાયરી ફેલ. કેમ કે ફિંગરપ્રિન્ટ આધાર કાર્ડ નંબર મારો છે
અને ફિંગરપ્રિન્ટ મેં બીજા વ્યક્તિને આપી હતી ચેક કરવા માટે, તો અહીંયા એરર આવી ગયો કે ભાઈ આ ફિંગરપ્રિન્ટ મેચ થતી નથી. હવે હું ફરીથી તમને ટ્રાય કરીને બતાવું કે અહીંયા તમે બેલેન્સ પર ક્લિક કરો, અહીંયા બેંક સિલેક્ટ કરો, HDFC, તો HDFC આવ્યું. હવે અહીંયા ફિંગરપ્રિન્ટ નંબર આપો 03, આ મેં આધાર નંબર નાખ્યો. હવે અહીંયા હું ટિક માર્ક કરું છું અને ફિંગરપ્રિન્ટના આઇકન પર ક્લિક કરી હવે હું મારી પોતાની ફિંગર આપું છું, તો અહીંયા મને બેલેન્સ જોવા મળે છે. HDFC બેંકમાં મારા એકાઉન્ટમાં મને અહીંયા બેલેન્સ ચેક કરવા મળે છે. તો તમે જોઈ શકો કે આ વસ્તુ કોઈ પણ બેંકમાં કોઈ પણ વ્યક્તિનું બેલેન્સ ચેક કરી શકે DigiPay એપ્લિકેશનમાં. હવે તમે જોઈ શકો બે જ કોલમ છે, એક તો તમારે બેંક સિલેક્ટ કરવાની, નીચે તમારે એમનો આધાર નંબર નાખવાનો, અહીંયા એક ટિક કરવાની છે અને અહીંયા આઇકન પર ક્લિક કરો એટલે ફિંગરપ્રિન્ટમાં લાઇટ થશે. ત્રણ જ વસ્તુ, બીજું કશું આવશે નહીં. હવે બેલેન્સ ચેક કરવામાં ત્રણ વસ્તુ છે, તો આપણે વિડ્રોલ માટે જોઈએ કે ભાઈ વિડ્રોલ કરવું હોય તો શું કરવું પડે. તો અહીં વિડ્રોલ પર ક્લિક કરીએ. વિડ્રોલ પર ક્લિક કરશો એટલે જે બેલેન્સ ચેકમાં હતી આ જ વિગતો આવશે, પરંતુ એમાઉન્ટ એક નવું કોલમ આવ્યું. શા માટે કે રકમ તો લખવી પડશે, બેલેન્સ ચેકમાં તો રકમની કોઈ આવશ્યકતા ન હોય, પણ વિડ્રોલ કરવામાં તમારે રકમ કેટલી ઉપાડવી છે આમાં તો તમારે આપવું જ પડશે. તો અહીંયા હું ચેક કરું છું કે બેંક પહેલાં જ સિલેક્ટ કરવાની રહેશે, તો હું બેંકમાં સિલેક્ટ કરું છું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેં સિલેક્ટ કરી. પછી કસ્ટમર આધાર નંબર, તો કસ્ટમરનો આધાર નંબર નાખો. ત્યારબાદ એમાઉન્ટ, એમાઉન્ટમાં હું અહીંયા એમાઉન્ટમાં તમે મિનિમમ 100 રૂપિયા નાખી શકો છો, 100 રૂપિયાથી નીચે વિડ્રોલ કરી શકો નહીં. તો હું 100 રૂપિયા નાખું છું રકમ. 100 રૂપિયા, 500, 1000, 5000, 10000 સુધી તમે નાખી શકો. દરેક બેંકમાંથી 10000 રૂપિયાની લિમિટમાં તમે પૈસા ઉપાડી શકો. તો અહીંયા મેં 100 રૂપિયા એન્ટ્રી લીધી છે, તો એ 100 રૂપિયાનું વિડ્રોલ થશે મારા બેંક એકાઉન્ટમાંથી. તો અહીંયા બાયોમેટ્રિક કન્સેપ્ટ છે તે હું પહેલાં એક રાઇટ ક્લિક કરીશ, મીન્સ કે એક સાચાની નિશાની કરીશ, અને પછી નીચે જે ફિંગરપ્રિન્ટનું આઇકન છે ત્યાં ક્લિક કરીશ એટલે મારા ફિંગરપ્રિન્ટ ડિવાઇસ જે આ મોબાઈલ સાથે મેં લગાવ્યું છે એમાં લાઇટ થઈ એટલે મેં એમાં ફિંગરપ્રિન્ટ રાખ્યો, તો બેલેન્સ કટ થયું. નીચે દેખાય છે કે પૈસા કેટલા ઉપાડ્યા છે, તો 100 રૂપિયા, અને એની નીચે બેલેન્સ કેટલું વધ્યું છે, તો એ બેલેન્સની રકમ તમને દેખાય છે. તો આવી રીતે તમે વિડ્રોલ કરી શકો, કોઈપણ બ્રાન્ચના કોઈપણ એકાઉન્ટમાંથી તમે વિડ્રોલ કરી શકો, પરંતુ એ બેંક અહીંયા લિસ્ટમાં હોવી જોઈએ, આ લિસ્ટમાં, અને એ કસ્ટમરનું આધાર કાર્ડ એ બેંકમાં લિંક કરેલું હોવું જોઈએ, એટલે તમે આરામથી ખોલી શકો, એના સ્ટેટમેન્ટ જોઈ શકો, એનું બેલેન્સ ચેક કરી શકો અને એમને એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને પણ આપી શકો. આ સિવાય તમારે મની ટ્રાન્સફર, મિની સ્ટેટમેન્ટ અને પાસબુક, આ પણ ઉપયોગી વસ્તુ છે. તો અને પાસબુક, મની ટ્રાન્સફર, આ લોકો માટે હું નવા વિડીયો બનાવીને નીચે રાખીશ, પરંતુ અત્યારે મિની સ્ટેટમેન્ટ એક ચેક કરી લઈએ. તો મિની સ્ટેટમેન્ટમાં પણ કોઈ વધારાની કોલમ નથી, જેમ તમે બેલેન્સ ચેક કરો એવી રીતે જ મિની સ્ટેટમેન્ટ છે. મિની સ્ટેટમેન્ટમાં અહીંયા બેંક સિલેક્ટ કરવાની રહેશે, તો બેંકમાં પણ તમે તમારું નામ આપી શકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કસ્ટમર, અમે આધાર નંબર નાખ્યો, અહીંયા આઇકન પર ક્લિક કરું છું એટલે આધાર નંબરમાં ગલતી છે એવું કીધું છે મને. હા ઓકે, મેં સાચો નાખ્યો, ભૂલ કરી એટલે જો અહીંયા આધાર નંબર હું ખોટો નાખું છું તો અહીંયા હમણાં ક્લિક કરું તો ના પાડે, જો વેલિડેશન ફેલ, વેલિડ આધાર નંબર નાખો, એટલે આધાર નંબરમાં તમે ભૂલ કરી હોય તો આવી રીતે આવી શકે. હવે અહીંયા હું આધાર નંબર સુધારીને ફરીથી સાચો નાખું છું, તો ઓકે થઈ ગયું. હવે મેં આઇકન પર ક્લિક કરું તો હમણાં મને મિની સ્ટેટમેન્ટ જોવા મળશે. આ મિની સ્ટેટમેન્ટ છે જે નીચે દેખાય છે, એમાં તમે લાસ્ટ 2 ડિજિટ ઇગ્નોર કરીને જોઈ શકો, બરાબર. એમાં આ મિની સ્ટેટમેન્ટને સમજવા માટેનો એક તમને કોષ્ટક બતાવું છું, આ કઈ રીતના સમજવું. તો આ કોષ્ટકમાં તમે જોઈ શકો કે આ કુલ એન્ટ્રી મને 10 બતાવી છે, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ બધી એન્ટ્રીઓ છે એ કઈ પ્રકારે છે એમાં હું સમજાવું. તો પહેલી એન્ટ્રીમાં જે શરૂઆતના કોલમ છે એમાં પહેલા 2 ડિજિટ છે એ તારીખ છે, બીજા 2 ડિજિટ છે એ મહિનો છે, ત્રીજા 2 ડિજિટ છે એ વર્ષ છે. એની બાજુમાં DR લખ્યું છે એનો મતલબ ડેબિટ થયા છે, કપાયા છે, CR લખ્યું એનો મતલબ જમા થયા છે, લાસ્ટમાં રકમ લખી છે. રકમમાં છેલ્લા બે
શૂન્ય છે એ પોઈન્ટ છે એટલે એને કાઢી નાખવાના, પોઈન્ટમાં રકમ છે અને એની આગળની રકમ છે એ રકમ તમારે માન્ય ગણવાની. આવી રીતે તમે ગ્રાહકનું સ્ટેટમેન્ટ પણ ચેક કરી શકો છો. તો ડીજીપે મિત્રો તમને સમજાતું છે કે બહુ ઉપયોગી સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, જેમાં તમે ગ્રાહકના કોઈ પણ બેંક એકાઉન્ટમાં ભારતભરના કોઈ પણ બ્રાન્ચમાં એકાઉન્ટ હોય તમે તમારી ત્યાં એક જ મિનિટની અંદર એમને એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકો, એમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને ગ્રાહકને આપી શકો છો. એમાં કોઈ સ્પેશિયલ બેંક નથી, દરેક બેંકનું નામ, દરેક બેંકના એકાઉન્ટ ઓલરેડી લિંક હોય એ દરેકની સર્વિસ તમે આપી શકો. હવે મિત્રો આપણે સાથે સાથે આને પેઆઉટ પણ ચેક કરી લઈએ. પેઆઉટ એટલે એવું કે તમે જેટલું પણ કોઈ કસ્ટમરનું વિડ્રોલ કર્યું હોય એની જે રકમ થયેલી, જેટલી પણ રકમ ભેગી થઈ હોય એમને તમારા બેંક એકાઉન્ટમાં, પર્સનલ ખાતામાં, તમારા જે કરંટ ખાતામાં કે પર્સનલ ખાતામાં લિંક કરેલામાં લેવાનું. જેમ કે તમે એક ગ્રાહકના 100 રૂપિયા ઉપાડ્યા, એક ગ્રાહકના 200 રૂપિયા, એક ગ્રાહકના 500 રૂપિયા, તો આ રકમ 800 રૂપિયા ભેગી થઈ હોય તો અહીંયા તમારે હોલ્ડ બેલેન્સમાં બતાવે. એટલે તમે પાસબુકમાં અહીંયા ચેક કરી શકો કે તમારે કેટલું તમારું બેલેન્સ છે. તો લેજરમાં તમે અહીંયા ચેક કરશો એટલે 708 રૂપિયા મને અત્યારે બતાવે છે મારું બેલેન્સ. તો હું અહીંયા પેઆઉટમાં જઈ અને પેઆઉટ પર ક્લિક કરીશ તો મને સીએસસી આઈડી મારું પૂછે. તો સીએસસી આઈડીમાં તરત જ હું મારું આઈડી નાખીશ. હા, હવે રકમ પૂછે. રકમમાં એક એક લિમિટ છે કે તમારે રકમ પેઆઉટ કરવામાં નિયમો થોડા યાદ રાખવાના છે. પહેલો નિયમ કે રકમ છે એમાં લાસ્ટમાં છેલ્લે 2 શૂન્ય હોવા જોઈએ. જેમ કે 100, 200, 300, 150 ને એવું નહીં નાખી શકો, 1000, 2000, 5000 એવું નાખી શકો. લાસ્ટના 2 ડિજિટ શૂન્ય હોવા જોઈએ, પહેલો નિયમ. બીજો નિયમ કે સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જ પેઆઉટ થશે, આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ કે તમારું કુલ બેલેન્સ હોય તેના 100 રૂપિયા જમા રાખીને એની ઉપરની રકમ જ તમે પેઆઉટ કરી શકો. તો આમાં મારે 700 રૂપિયા રકમ હતી તો હું 600 નાખી શકું. જો 600 રકમ નાખવી, લાસ્ટમાં 2 ડિજિટ આવી ગયા 00 વાળા, તો જ તમે કરી શકો. હવે આમાં અલગ અલગ એરર આવશે. ધારો કે તમે 6 વાગ્યા પછી કરશો તો તમને એવું બતાવશે કે ભાઈ આ ટાઈમ છે સવારના 800થી સાંજના 1800 સુધીનો છે, એટલે 1800 એટલે 800 સુધીનો. હવે આ તમે 1800 એટલે 600, 6 વાગ્યા સુધીનો, 12 ને 6, 18 થાય ને, એવી રીતે 24 કલાકનો ટાઈમ બતાવશે. એટલે તમે ટૂંકમાં કહેવાનો મતલબ કે સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી જ પેઆઉટ કરી શકો. પેઆઉટની રકમ નાખો, તેમાં લાસ્ટમાં 2 ડિજિટ, 2 આંકડા 00 હોવું જોઈએ. 600, 700 આવી રાઉન્ડ ફિગરમાં જ રકમ તમે પેઆઉટ કરી શકો. 620 ને 840 ને 251 ને આવું કરી શકો નહીં. બીજું કે NEFT કરશો તો કોઈ ચાર્જ નહીં લાગે, પણ થોડુંક લેટ આવશે પેમેન્ટ, 3-4 કલાક જેવું લાગશે. ઘણી વખત બીજા દિવસે આવતું હોય છે. મેક્ઝિમમ 24 કલાક બેંકનો ટાઈમ છે. બેંક એવું કહે છે કે NEFT દ્વારા પેમેન્ટ 24 કલાક મેક્ઝિમમ સેટલમેન્ટ કરી દે. ઘણી વખત સર્વર ફ્રી હોય ને ટ્રાફિક નહીં હોય તો 1-2 કલાકમાં પણ આવતું હોય છે, પણ મેક્ઝિમમ 24 કલાકનો નિયમ છે, એટલા માટે એ પહેલાં આપણે કમ્પ્લેન કરી શકીએ નહીં. અને IMPS છે એ તો ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર છે, એ 2 લાખથી મોટી રકમ, અને 2 લાખથી નાની રકમ હોય તો ટૂંકમાં 25,000 સુધીની રકમમાં 5 રૂપિયા લાગશે, અને 25,000થી 2 લાખ સુધીના 10 રૂપિયા ચાર્જ GST સાથે લાગશે. બરાબર, તો અહીંયા હું IMPS ઉપર ટિક કરી અને આ હું ઝડપથી પૈસા લેવા માગું છું, તો IMPSથી મને 2 જ મિનિટમાં પૈસા આવી જશે. NEFTથી થોડુંક લેટ થાય, તો હું IMPS ક્લિક કરી અહીંયા હિયરબાય પર ટિક કરું છું અને આ આઇકન ટિક કરીશ તો આઇકન જે ફિંગરપ્રિન્ટનો દેખાય છે એમાં ક્લિક કરું એટલે મને ફિંગરપ્રિન્ટના મશીનમાં લાઇટ થયેલી જોવા મળી, તો હું ત્યાં ક્લિક કરું છું. એટલે હમણાં મને આ પેઆઉટ રિક્વેસ્ટ ઇન પ્રોગ્રેસનું દેખાણું, મની ટ્રાન્સફર અંડર પ્રોસેસ, આ પ્રોસેસને થોડી વાર થવા દેવાની રહેશે. આ પ્રોસેસ એને ટૂંકમાં એ ઓટોમેટિક થતી હોય છે, ત્યાં સુધીમાં તો તમારા પૈસા IMPS હોય તો ઓલરેડી આવી પણ ગયા હોય છે, અને જો IMPS નહીં હોય તો 2-3 કલાકમાં આવશે. આ પ્રોસેસ 20-30 સેકન્ડ ચાલુ રહેવા દઈ અને તમે ડીજીપેને મિનિમાઇઝ પણ કરી શકો અને ડીજીપે ચાલુ પણ રાખી શકો. ઓલરેડી મને મારા એકાઉન્ટમાં